આમ નગરમાં બસ એક બીજો દિવસ જ્યાં ફક્ત ખાલી રોજિંદી બાબતો થાય છે. મળો પટેલ ભાઈને, જેમને પ્રેમ છે કેરી અને તેમની આવક સાથે. ત્યારે જ તેમને આવે છે એક અણધાર્યો કોલ. હેલો સરજી, હું બજાજ ફાઇનાન્સ થી વાત કરું છું. અમારી પાસે લોન ઓફર છે ફક્ત તમારા માટે. અરે વાહ, શું સમય છે! હું મકાનની લોન માટે જ શોધી રહ્યો હતો. શું નસીબ છે! તમે મને વધારે જણાવી શકો? સારું સર. તરત કોલરે રજૂ કરી એક એવી આકર્ષક ઓફર જેથી પટેલભાઈને વધારે રસ જાગ્યો. સર, શું તમે લોન પાસ કરવા માટે આધાર કાર્ડ, પેન કાર્ડ કે એડ્રેસ પ્રૂફની ઇમેજીસ વોટ્સએપ ઉપર મોકલી આપશો? હા હા. કોલરે મોકલ્યું એક ખોટું બજાજ ફાઇનાન્સનું એમ્પ્લોય આઈડી અને જીતી લીધો પટેલભાઈનો વિશ્વાસ. બસ લગભગ થઈ ગયું સર. ખાલી તમારે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરવા પડશે. અને ચિંતા ના કરશો, આ પૈસા રિફંડેબલ છે. આ લોન પ્રોસેસિંગ ફી છે. સારું, અભિનંદન સર. થોડી જ વારમાં તમને તમારી નવી લોન વિશે માહિતી મળી જશે. હકીકતથી અજાણ ઉડી ગયા પટેલભાઈના હોશ જ્યારે તેમને આવ્યો એક SMS. The amount has been deducted, પણ કોઈ લોન પ્રોસેસ ન થઈ. અને આમ પટેલભાઈના સામાન્ય દિવસનું પરિણામ આવ્યું ઘણું ખરાબ. તોશ મળો પટેલભાઈને. જેવા ના બનો અજાણ. થોડી બદામ ખાઓ અને ધ્યાનથી સાંભળો. હંમેશા રહો જાણકાર અને સતર્ક. ફ્રોડસ્ટર્સ અને બજાજ ફાઇનાન્સ પ્રતિનિધિઓ વચ્ચેના તફાવતને જાણવાનો પ્રયત્ન કરો. બજાજ ફાઇનાન્સ અને અમારા પ્રતિનિધિઓ તમારી લોન પ્રોસેસ કરવા માટે ક્યારેય પણ એડવાન્સ પેમેન્ટ નથી માંગતા. અને ન તો કોલ કરે છે તમારો OTP, કાર્ડ વિવરણ, અંગત માહિતી જાણવા માટે. આવા સ્કેમ્સને ખતમ કરવા છે, બસ એક કમ્પ્લેન નોંધાવવાની છે કે વિનંતી કરો. સાવધાન રહો, સુરક્ષિત રહો.